વિદ્યાર્થીઓ આગળ મૂળાક્ષર છે ડ ડ થી ડગ ડગ અને ઢગલો એનો જે અર્થ છે એક જ થાય ડગ ના કર ઢગલો ના કર એટલે કે ડગ એ જે છે એ કોઈ વસ્તુ કે રેતી કે કઈ રમકડાનો આપણે કહીએ ને એક ઢગ કરીને મૂકો ઢગલો ગઢ ગઢ એટલે ગઢ જીતવાનો છે એટલે કે બહુ મોટું ડુંગર જે કહીએ પર્વત એટલે ગઢ ચઢ અહીંયા આ ઢ છે ચઢ ચઢ એટલે ચઢવા માટે કહે છે ચઢવા ડ નથી આપણે બોલતા ચઢવાનું છે તમારે શું ચઢવાનું છે ચલો બસમાં ચઢો બાળકો બેસો તો જે ચઢવાનું છે સીડી પર ચઢો તો ક્લાઇમ્બિંગ દેટ ઇઝ ચઢ ઢ ગ લો હવે આ મૂળાક્ષરનો ઉચ્ચાર તમે શીખ્યા ઢ ઢ લખીશું કેવી રીતે પહેલા તમે ટ લખતા શીખ્યા છો ટ એને એક કર ઉપરથી લઈને નીચે તરફ એટલે ઢ થશે ફરી એક વખત ટ લખતા શીખ્યા છો ઉપરથી નીચે કર જશે એટલે મૂળાક્ષર થશે ઢ ઢ થી ઢગલો હવે ત્યાં તમારા પુસ્તકમાં આપેલું છે ઢ ઓળખો અને તેના પર ગોળ કરો પહેલા તો તમે પ્રેક્ટિસ કરશો લખવાની અને ઘૂંટો બોલો અને લખો બોલતા બોલતા લખવાનું છે નીચે પ્રશ્ન આપેલો છે ઢ ઓળખો અને તેના પર ગોળ કરો તો અહીંયા પહેલો જે મૂળાક્ષર છે એ આપેલો છે ટ ઢ તો આપણે અહીંયા ગોળાકાર કરીશું ઢ ઢ હવે તમારે દરેક મૂળાક્ષરને ઓળખવાનું છે અહીંયા ઢ છે એટલે ગોળાકાર કરીશું આગળ ઢ એટલે અહીંયા નહીં ફરીથી એક વખત ઢ ગોળાકાર કરો ઢ નહીં આ છે પ જે આગળ આપણે શીખીશું એટલે કુલ ત્રણ વખત ઢ ને તમારે ગોળાકાર કરવાનો છે અહીંયા આ જે પ્રશ્ન આપે છે એના પરથી તમારે અલગ અલગ મૂળાક્ષર સાથે પણ એમાંથી તમે એ ઢ ને ઓળખી શકો છો એની ઓળખ અને સમજ છે એ માટે આ પ્રશ્ન આપેલો છે હવે આગળ જે પ્રશ્ન છે નીચે ઢ લખી શબ્દ પૂરા કરો એટલે કે તમારે ઢ આપેલો છે એને ઘૂંટવાનું છે અને શબ્દ બનશે ઢગ ઢગ ગઢ દાળ ચઢ અહીંયા એ શબ્દ લીધા છે એક શબ્દ અલગ છે દાળ દાળ આપણે દાંતમાં જે અંદરના ભાગમાં જેનાથી આપણે ચાવીએ એને દાળ ઢ કહેવાય દાળ હવે આ તમારે લખીને શબ્દનો ઉચ્ચાર કરવાનો છે ફરી એક વખત મારી સાથે શબ્દનો ઉચ્ચાર કરો પહેલાં ઢને ટ્રેસ કર્યો હવે ઢગ શબ્દ બોલો ઢગ ઢગ ગઢ દાળ ચઢ હવે વિદ્યાર્થીઓ એક મહત્વનું છે કે જે આપણે હમણાં સુધી જે બધા મૂળાક્ષરો જોયા એ મૂળાક્ષરોમાં સૌથી મોટા ભાગે જોયેલા ભૂલોમાં મારા ઓબ્ઝર્વેશનમાં આવ્યું છે કે ઘણા છોકરાઓને ભૂલ થાય છે ઓળખવાની લખવામાં અને સમજે છે ખરા પણ જ્યારે લખતી વખતે અને બોલવામાં ખૂબ જ તકલીફ થાય છે એ મૂળાક્ષરો છે ટ ઠ ડ આ ચાર મૂળાક્ષરોમાં બાળકોને લખવામાં અને ઉચ્ચારવામાં ખૂબ જ ભૂલ થાય છે જેમ કે આપણે કહીએ ચલો ઢગ લખો તો શું લખશે ઠગ આખો અર્થ જ બદલાઈ જાય એટલે તમારે ધ્યાનપૂર્વક એટલે આ ખોટું છે ઢગ કીધું છે તો તમે લખશો ઢગ એટલે આપણે તમે જ્યારે મૂળાક્ષરો ભણી લેશો પછી આપણે ડિક્ટેશન ટેસ્ટ પણ લઈશું એટલે ઢગ બરાબર એટલે તમને વધારે એનો મહાવરો થાય ટ ઠ ડ લખવાની પદ્ધત પણ અલગ છે ઉચ્ચાર છે ટ તો ઊંધો એસ તમે યાદ રાખી શકો એ કીવર્ડ છે ઠ એટલે ઠ એસ ડ ની પછી તમે ઉપર કર લઈ જાઓ એટલે ઠ થયો આ ડ ટ ને ટ લખીને ઉપરથી નીચે કર લખીએ તો થાય ડ ફરીથી એક વખત ઉચ્ચાર કરીએ ધ્યાનમાં રાખો
લખવાની અને બોલવાની વધારે પ્રેક્ટિસ કરો. ડ ટ ઠ ડ ઢ ટ ઠ ડ